श्याम सुंदर श्री यमुने महाराणी की जय। आत्मीय प्रिय श्रोताजनों, गंगाना पवित्र किनारे सुखदेव जी महाराज परीक्षित राजा ने आ कथामृत नो रसपान करावी रह्या छे। नैमिषारण्य मां सुत महापुराणी शौनकादिक ऋषिओ ने आ कथा नु रसपान करावे छे। सनकादिक मुनिओ नारद मुनि ने आ कथा संभळावे छे अने मैत्रेय ऋषि विदुर जी ने आ कथा कहे छे। गई काले सांजनी कथा मां रासोत्सव ना प्रसंग ने अपने मान गया। भगवान कृष्ण यमुना ना किनारे गोपियों नी साथे रास रमे छे। शरद पूर्णिमा नु एक केवु वातावरण हतु। आकाश मा सोळे कळाए चंद्र खिल्यो छे। यमुनाना जळनी अंदर आकाशमां जगमगाट करता तारलाओ एवी रीते देखाय छे के जाणे कोई मोती वेर्या हो। मंद मंद वायु वहे छे। कदमनी डाळीओ एवी रीते झूले छे के जाणे कन्हैयाने वींजणो ढोळती होय। आओ दैदीप्यमान वातावरण सर्जायु। ए समये भगवान गोपियोनी साथे रास रमे। गोपियोने अहंकार थयो एटले भगवान अदृश्य थई गया। अने पछी गोपियोए विरहनी व्याकुळतानो अनुभव कर्यो एटले फरी पाछा भगवान गोपियोनी वच्चे प्रगट थया। ત્રણ મંડળો રચાયેલા, એક ગોપી એક કાન આવું એક મંડળ રચાયું, બે ગોપી વચ્ચે એક કનૈયો એવું એક મંડળ રચાયું, અને ફરતી ફરતી ગોપીઓને વચ્ચે કનૈયો એવું એક મંડળ રચાયું, અને ભગવાન શ્રી કૃષ્ણ અને ગોપીઓ વહેલી પરોઢે બ્રહ્મ મુહૂર્ત સુધી રાસ રમે છે, આરોહ અવરોહમાં ગીતો ગવાય છે। એ જ રાસલીલા છે કે જેને જોવા માટે નરસિંહ નહીં તો હાથમાં મશાલ લઈને આવે છે। એમ કહેવાય છે કે જ્યારે સમુદ્રને કિનારે ગોપનાથ મહાદેવની લિંગને ભેટીને જ્યારે નરસિંહ નહીં તો પડ્યો રહ્યો અને મહાદેવને પ્રસન્ન થવું પડ્યું, ત્યારે મહાદેવે માગવાનું કહ્યું, ત્યારે નરસિંહ મહેતાએ માગ્યું કે પ્રભુ મને કનૈયાની રાસલીલાના દર્શન કરાવો, અને ભગવાન મહાદેવ એ રાસલીલાના દર્શન કરવા માટે નરસિંહ મહેતાને લઈને વ્રજની અંદર આવ્યા હતા, અને એ રાસલીલાને નિહાળતી વખતે હાથમાં મશાલ છે। નરસિંહ મહેતો આ રાસલીલામાં એટલો તો તલ્લીન થઈ ગયો કે હાથમાં રહેલી મશાલ સળગી ગઈ, પણ હાથ સળગી ગયો તોય એને ખબર ન રહી આટલી તો એ રાસલીલા દિવ્ય હશે। આવી અદભુત રાસલીલા છે। મહાત્માઓનું મહાપુરુષોનો એવો મત છે કે ભગવાન ભોળાનાથ પણ આ રાસલીલામાં આવેલા। રાસલીલાની અંદર ગોપીઓ જ આવી છે એવું નહીં, પણ સ્વર્ગની દેવીઓ પણ આવી છે। બ્રહ્માણી પોતે આવ્યા છે, લક્ષ્મીજી પણ આવ્યા છે, એટલું જ નહીં પાર્વતી પણ આવ્યા છે। રાસલીલાનો જ્યાં પ્રારંભ થયો એટલે જગદંબા પાર્વતી શૃંગાર કરવા લાગ્યા।
રાસલીલામાં જવા માટે મહાદેવજી જોઈ જાય છે. પાર્વતીને કહે છે કે દેવી ક્યાં ચાલ્યા, આમ અત્યારે શૃંગાર કરીને, અને હું જોઉં છું આજે પૂર્ણિમાની રાત્રિ છે, અને દેવી તમે દર શરદ પૂર્ણિમાની રાત્રિએ ક્યાંક જાઓ છો, ક્યાં જાઓ છો? ઉમિયા માતા કહે છે કે પ્રભુ હું વ્રજમાં જાઉં છું, વૃંદાવનમાં જાઉં છું. કેમ? ત્યાં કનૈયો રાસ રમે ને, તો એની સાથે રાસ રમવા માટે જાઉં છું. ભોળાનાથ કહે કે તો રાસ રમવા તો મારે આવવું છે. પાર્વતી ખડખડાટ હસવા લાગ્યા કે મહાદેવ જરા તમારું રૂપ તો જુઓ, અને તમે આવી ન શકો ત્યાં. કેમ ના આવી શકું? બોલે ત્યાં કોઈ સ્ત્રી સિવાય બીજા પુરુષને પ્રવેશ મળતો નથી, તમને ત્યાં આવવા નહીં મળે. ભોળાનાથ કહે છે કે પણ તમે જાઓ ને હું અહીંયા બેઠો બેઠો તમારી આવવાની રાહ જોઈ બેસી રહું કૈલાસમાં, અને પછી મારું મન કલ્પાપડ થાય કે કેવી રાસલીલા હશે, એના કરતા હું આવી જ જાઉં તો. પાર્વતી કહે છે કે રહેવા દો મહાદેવ, આમે તમને વાળી જાય તો બધી સ્વર્ગની દેવીઓ પણ હસે છે, તો આ ગોપીઓ પણ હસે છે, તમારી હાંસી ઉડાડે, તમારી મશ્કરી કરે. આવું ન થવા દેવું હોય તો માંડી વાળો, પણ દેવી મને ઈર્ષ્યા આવે કે તમે કનૈયાની રાસમાં જાઓ ને હું કેમ ન જાઉ. બોલે ત્યાં કોઈ પુરુષને પ્રવેશ ન મળે એટલા માટે પ્રભુ. બોલે પુરુષને પ્રવેશ ન મળે ને, હા, પણ હું સ્ત્રી બનવા તૈયાર છું. ભોળોનાથ કહે છે કે હું સ્ત્રી બનું, હું ગોપી બનું, અને પછી તો મને રાસમાં આવવા મળે કે નહીં. પાર્વતી કહે છે પણ પ્રભુ એ બધું કેવી રીતે શક્ય બને? બોલે એ હવે તારા હાથમાં દેવી, તું જ મને એવી રીતે ગોપી બનાવી દે, એવી સ્ત્રી બનાવી દે કે મને કોઈ ઓળખી ન શકે. મહાદેવજીએ પાર્વતીને બહુ વિનંતી કરી અને મનાવી લીધા, અને ભગવાન ભોળોનાથ અને પાર્વતીની વચ્ચે જે સંવાદ થયો, એક બાર શિવ ભોલે ભંડારી બન કર કે બ્રિજ નારી ગોકુલ મેં આ ગયે, ઓ ગોકુલ મેં આ ગયે. અરે પાર્વતી ને મન કિયા કર, પાર્વતી ને મન કિયા કર, નામાને ત્રિપુરારી. પાર્વતીને મના કિયા પણ માન્યા નહીં બોલતા. હવે જોજો હાલત થાય. મોહન કે સિવા કોઈ તુજા ન જાને ઇસ રાજ મે, હાસી કરેગી બ્રિજ કિનારે, હાસી કરેગી બ્રિજ કિનારે, માનો બાત હમારી ગોકુલ મે આવે, ગોકુલ મેં આ ગયે. ભોળાનાથ અને પાર્વતી એમ કહે છે કે જો પછી ગોપીઓ હશે ને તમને જોઈને, તો મને કહેતા નહીં, કૈસે લે જાઉં, તમને ખબર ન હોય આ બધું ગુપ્ત રહસ્ય હોય. ભોળાનાથ કહે એક બસ મારે એ કનૈયાના રહસ્યો જાણવા, તું મને ગોપી બનાવ, અને એવો શણગાર, એવો શણગાર કે મને કોઈ ઓળખી જ ન શકે. ભોળાનાથ પાર્વતીને કહે છે પણ પ્રભુ આ બધી ભસ્મ, જટાના આંબોડા, નાગણીઓના કુંડળ, રુદ્રાક્ષના બેરખા, ખોપડીઓની માળા, આમાં બધો સમય ઘણો લાગી જશે. ભલે દેવી કંઈ નહીં, કંઈ તમે રસ્તો કરો, મારે આવું. નાચુંગા તોરી સંગ મેં, રાધા સંગ કૃષ્ણ નાચે, મેં ભી નાચુંગા તેરી સંગ મેં,
आसुर से ब्रज में बारी रास रचे ब्रज में बारी अरे हमें दिखा दे प्यारी गोकुल में आ गए ओ गोकुल में आ गए एक बार श्री भोले भंडारी बन के गुर की नारी गोकुल में आ पार्वती से बोले बोले मैं भी चलूंगा तेरे संग में हूं तो आवी संसारी साथी अन देवी ए चिंता न करता क्या कन्हैयो राधा साथे रास लेतो हशे अन हूं तारी साथे रास रमीश अन एवो रास जामसे एवो रास जामसे भोलानाथ ने शू खबर के न्या मारी हालत शू थवानी एवो रास जामसे जो ना देवी मने श्रृंगार कराओ હવે પાર્વતી મજબૂર બન્યા ભોળાનાથ ને શણગાર કરવા માટે તો પછી મહાદેવ હવે થઈ જાવ તૈયાર શણગાર સજવા માટે सजा दे मुझको कोई न जाने इस राज को अरे सहेली है ये मेरी ऐसा बताना भी राज लगा के गजरा बांध के साड़ी लगा के गजरा गजरा लगा के गजरा गजरा लगा के गजरा बांध के साड़ी चल चलू मतवाली गोकुल में आ गए हो गोकुल में आ गए पार्वती एम कीधु कि भोळानाथ तमने लई आई जाओ પણ દર શરદ પૂર્ણિમાની રાત્રે તમે આવતા નથી ને એટલે તમને જોઈને કોઈ પૂછે કે આ કોણ છે તો મારે એને કેવું શું એટલે ભોળાનાથે એમ કહી દીધું કે એમ કહેજે ને કે મારી સખી છે સહેલી હે યે મેરી એસા બતાના બિજરાજ એમ કહી દેવાનું તારે કે આ મારી સખી આ મારી સહેલી છે અને ભોળાનાથને કીધું કે હવે તો પછી જટાનો આંબોડો છે ને એમાંથી એક લટ છોડો અને ગંગા પ્રગટ કરો ને પેલા તો સ્નાન કરો આ ભસ્મ કાઢવી પડશે એક લટ છોડી ગંગાજી પ્રગટ થયા એટલે શરીરે સ્નાન કર્યું ખોપડીઓની માળા કાઢી રુદ્રાક્ષના બેરખા કાઢ્યા નાગણીઓના કુંડળ સર્પના આભૂષણ બધું ઉતારીને મૂક્યું એક બાજુ કે ભોળાનાથ તમને મારે સ્ત્રી બનાવવાને એટલે એમાં કેટલો સમય જોઈ નક્કી નહીં ત્યાં તો રાસલીલા પૂરી બોલે જલ્દી જલ્દી કરો ને કેટલો કેટલો એનામાં તરવરાટ હશે ભોળાનાથમાં રાસમાં જવાનું જલ્દી કરો ને દેવી અને પછી લગા કે ગજરા બાંધ કે સારી ચાલ ચલે મતવાર સાડી પહેરાવી આ વાઘાંબર કાઢો ન ચાલે ભોળાનાથ ને સાડી પહેરાવી જટાનો આંબોડો હતો એમાંથી ચોટલો લીધો એમાં વેણી નાખી અને એવા ગોપી બનાવ્યા એવા ગોપી બનાવ્યા ભોળાનાથ હવે સાક્ષાત જે શૃંગાર રસ પોતે જ છે અને એ પાર્વતી ખુદ જ્યાં શણગાર કરાવે એમાં પછી કમી કઈ વાત નહીં રહે એ ભોળાનાથ ને એવા ગોપી બનાવ્યા કે ભોળોનાથ પોતે ભૂલી ગયા કે હું કોઈ પુરુષ છું અને એવી મતવાલી ચાલે ઠુમક ઠુમક ચાલવા લાગ્યા કે જાણે કોઈ સ્ત્રી ચાલતી હોય એમ ભોળોનાથ મંડ્યા ચાલવા અને ગોપીઓ જ્યાં રાસ રમે કનૈયાની સાથે ત્યાં લઈને મહાદેવજીને ગોપી બનાવી પાર્વતી મંડ્યા ચાલવા આવ્યા વૃંદાવન એસી બજાઈ બંસી સુધ બુધ ભૂલે ભોલેનાથ તારી મોરલી કનૈયાની મોરલી
तारी बोली कन्हैया ने बोली तारी बोली दुखड़ा दिए छे दाड़ी दाड़ी कन्हैया दुखड़ा दिए छे दाड़ी ऐसी बजाई आही गए हैं शंभु समझ गई सब ब्रज नारे और क्या हुआ देखो खिसक गई जब सर से साड़ी खिसक गई जब सर से साड़ी मुस्कुराए बनवारी गोकुल में आ गए ओ गोकुल में आ गए गई जब सर से साड़ी मुस्कुराए बनवारी गोकुल में आ गए हो गोकुल में भगवान भोलानाथ गोपी बनी ने आया तो खरा वृंदावन ने अंदर पण जारे जारे कन्हैयो कोई नवी गोपी ने जोवे एटले पोताना वशमा करवा माटे बांसुरी कमर माथी काढे अने मुख पर लगावी અને એવી ટેર આપે કે આખું બ્રહ્માંડ એમાં મોહિત થઈ જાય એમાં આજ આ નવી ગોપીને જોઈ ગયો કનૈયો દરરોજ આવે છે એના કરતા આ ગોપી કઈક અલગ પ્રકારની છે બાંસુરી કાઢી કમરમાંથી એવી ટેર દીધી એવી ટેર દીધી કે ભગવાન ભોળોનાથ ભાન ભૂલ્યા સમાધિમાં બેઠા હોય તો સમાધિ પણ છૂટી જતી હોય તો આજે તો પોતાના મૂળ રૂપમાંથી બીજા રૂપે આવ્યા છે અને ભાન ભૂલ્યા ત્યાં તો માથેથી સાડી પડી ગઈ એનો એ જ જટાનો અંબોડો એ જ નાગણીઓના કુંડળ ખોપડીઓની માળા રુદ્રાક્ષના બેરખાન એ જ વાઘાંબર પાછું હતું એમને એમ પ્રગટ થઈ ગયું જ્યાં કનૈયાની બાંસુરીનો નાદ સાંભળ્યો ત્યાં ભોળાનાથ એવા તો ભાન ભૂલીને મંડ્યા નાચવા કનૈયાએ જોયું કે આ તો મારો ભોળિયો નાથ આવ્યો અને સામે જોયું અને હરીને હરની ચાર આંખ ભેગી થઈ ગઈ ભોળાનાથને એમ થયું કે અરે રે પાર્વતીએ કીધું તું સાચું જ હતું કે ન્યા મારી હાલત શું થાય નક્કી નહીં આ બધી ગોપીઓ જોઈ જશે ભાગો અને ભોળ્યો નાથ કૈલાસ તરફ ભાગ્યો છે ઓ મોરે ભોલે શિવજી તભી સે વૃંદાવન હુઆ ધામ રે ઓ મોરે ભોલે બાબા તભી સે ગોપેશ્વર પડા નામ રે તારા જંગે તારા જંગે તારા જંગે તારા જંગે શરણ તિહારી રાખો લાજ હમારી ગોકુલ મે આ ગયે ગોકુલ મે આ ગયે એક પાર ભોલ ગટારી મન કે બિજકી નારી ગોકુલ મે આ ગયે ગોકુલ મે આ ગયે ગોકુલ મે આ ગયે ભગવાન શિવજી કૈલાસ તરફ જતા રહ્યા છે આવી અદ્ભુત રાસલીલા છે ભાગવતજીમાં રાસલીલાનું વર્ણન 5 અધ્યાયમાં છે જેને આપણા ભાગવતજીમાં રાસ પંચાધ્યાયની કથા કહી છે બ્રહ્મ મુહૂર્ત એટલે વહેલી પરોઢ સુધી રાસ રમાયો છે વહેલી પરોઢ એટલે પછી ગોપીઓને કહ્યું કે ગોપીઓ હવે તમારા ઘરે જવું જોઈએ આપ જતી રહો હવે ગોપીઓને નારી ધર્મ સમજાવીને ભગવાને વિદાય કર્યો ગોપીઓ વિદાય તો થઈ ગઈ હવે કનૈયો એકલો ઘર તરફ જવા માટે નીકળે છે એમાં કોઈનો રડવાનો અવાજ સાંભળ્યો કનૈયાને એમ થયું કે કોણ રડતું હશે હજી એક ગોપી ઘરે ગઈ નથી થોડોક આગળ ગયો તે એક વૃક્ષની પાછળ છુપાઈને બેઠી બેઠી એક સ્ત્રી રડે છે કનૈયાએ જઈને જોયું કે કોણ છે તો વૃષભાનુ દુલારી રાધા હતી
રાધા રડે છે, રાધા ઘરે ગઈ નથી. કનૈયાએ પૂછ્યું કે રાધા કેમ ઘરે ગઈ નથી, શું કામ રડે છે? બોલે કનૈયા, હું ઘરે જઈશ ને તો મને મારી મા વઢશે. શું કામ વઢશે? તું મારી સાથે રાસ રમવા આવી એટલે વઢશે? બોલે નહીં કનૈયા, એ એ એ માટે મને નહીં વઢે. તો રાધા એને કહે, દેખો રાધાના નામનો ભાગવતમાં પ્રત્યક્ષ ઉલ્લેખ નથી. ગઈકાલે પણ મેં કહ્યું છે આ ક્ષેપક પ્રસંગ છે, એટલે બીજા ગ્રંથોના પ્રસંગ છે. બ્રહ્મ વૈવર્ત પુરાણમાં રાધાના નામનો ઉલ્લેખ મળે છે. એટલે રાધાએ કહ્યું કે કાના, મારી મા એટલા માટે વઢશે કે નાગર નંદજીના લાલ રાસ રમતા મારી નથડી ખોવાણી. નાગર નંદજીના લાલ રાસ રમતા મારી નથડી ખોવાણી. નાગર નંદજીના લાલ, નાગર નંદજીના લાલ રાસ રમતા મારી નથડી ખોવાણી. રાધા એટલે કોણ? તો કે રાધા એટલે એનો ઉલટો અર્થ કરો તો ધારા થાય. કોણ સી ધારા? પ્રેમ કી ધારા. જ્યાં પ્રેમની ધારા વહેતી હોય ને ત્યાં ભગવાને ચાર પગે થઈ અને ભક્તોના કામ કરવા પડે. અહીંયા ભગવાને ચાર પગે થઈને રાધાની નથડી ગોતી. પ્રેમ કી ધારા. પ્રેમ વિના પામે નહીં ભલે હુનર કરે હજાર. પ્રેમ વિના પામે નહીં ભલે ને હુનર કરે હજાર. કહે પ્રીતમ પ્રેમ વિના તને નહીં મળે નંદ કુમાર. કહે પ્રીતમ પ્રેમ વિના નહીં મળે નંદ કુમાર. પ્રેમ વિના પરમાત્મા મળતો નહીં. એ રાધાને ભગવાને સમજાવીને વિદાય આપી અને ભગવાન ઘરે આવ્યા છે. સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કહે છે કે આવી આવી ભગવાને અનેકવિધ લીલાઓ કરી. ગઈકાલે આપણે કથા પ્રસંગને ક્રમબદ્ધતાપૂર્વક તોડ્યો છે. મેં આપને કહ્યું હતું કે ગઈકાલે કે હું પ્રસંગને જરા તોડું છું, કારણ કે સમયની મર્યાદા એવી હતી કે રાસપંચાધ્યાય સુધી આપણે કાલે પહોંચવું. એટલે એ પહોંચવા માટે ક્રમબદ્ધતાને તોડી એટલે આપણે વચ્ચેના પ્રસંગોને છોડી અને આગળના પ્રસંગો તરફ ગયેલા, પણ હવે પાછા વચ્ચેના પ્રસંગ તરફ જઈએ. હવે ભગવાન કૃષ્ણ જ્યારે બાલમિત્રોની સાથે રમે છે, યમુનાના કિનારે એક વાર ભગવાન ગેડીદડાની રમત રમે છે. દરરોજ ભગવાન જ્યારે રમવા માટે આવે ત્યારે દાઉ ભૈયા બલરામજી પણ સાથે હોય, પણ આજે દાઉ ભૈયા નથી આવ્યા, એકલો કનૈયો આવ્યો છે ગોવાળિયાઓની સાથે. એટલે ગેડીદડાની રમતમાં એવું નક્કી થયું કે કનૈયા દડો આપણે યમુનાના ધરામાં ન પડે ને એનું ધ્યાન રાખવાનું, કારણ કે આ યમુનાના ધરામાં એક ભયંકર વિષધારી કાલી નાગ રહે છે. ત્યાં કોઈ જઈ શકતું નથી, ત્યાં આપણી ગાયો ચરી પણ શકતી નથી, ત્યાં ગાયો જલપાન કરી શકતી નથી. માટે કનૈયા આ ધરામાં દડો ન પડે એનું આપણે બરાબર ધ્યાન રાખવાનું. કનૈયો કહે છે કે એક કામ કરો ને, આમ તો કોઈ ધ્યાન નહીં રાખે પણ એવી શરત મૂકી દો કે જે દડો ફેંકે અને ધરામાં પડે તો લેવા એને જ જવાનું. આવી શરત નક્કી કરો એટલે ડરના કારણે કોઈ દડો એમાં ફેંકે જ નહીં, કઈ વાંધો નહીં. બે ટુકડીઓ થઈ એમાં કનૈયાનો વારો દડો ફેંકવાનો આવ્યો.
એટલે કનૈયાએ દડો ફેંક્યો, પણ એવી રીતે દડો ફેંક્યો જાણે જોઈને કે એ દડો યમુનાના ધરાની અંદર જઈને પડ્યો. એટલે બધાએ ગોવાળિયાઓ કીધું કે કનૈયા તે જ શરત મૂકી હતી કે જે દડો ફેંકે એ જ લેવા જાય, તો હવે તારે જ લેવા જવાનું. બેચાર મોટા ગોવાળિયાઓ હતા, એને ના પાડી કે રેવા દો, દડો જવા દો, આપણે નથી જોઈતો. કારણ કે આમાં કાલી નાગ રહે છે, જો એ કાલી નાગ આપણા કનૈયાને કંઈ ક્ષતિ પહોંચાડે તો આપણે માને શું જવાબ આપીએ. અને આમ પણ આજે દાઉ ભૈયા સાથે નથી, બલરામજી સાથે નથી, એટલે મોટા ભાઈની હાજરી નથી, કનૈયાને કાંઈ થઈ જાય તો. એટલે ગોવાળિયા હોય ના પાડી, પણ કનૈયાએ જીદ કરી કે ના ના, દડો ફેંકવા માટે લેવા માટે હું જ જઈશ, કારણ કે મેં જ શરત મૂકી છે, મારા નિયમને હું તોડી ન શકું, માટે દડો લેવાય પણ હું જ જાઉં. આમ કહીને કનૈયાએ ગડગડતી દોટ મૂકી, છલાંક મારી અને કદમના વૃક્ષ ઉપર ચડી ગયો અને યમુનાના ધરાની અંદર જઈને કૂદી પડ્યો દડો લેવા માટે. અંદર છેક તળ સુધી ગયો દડો લેવા. આપણને એવો પ્રશ્ન થાય કે દડો લેવા માટે છેક તળ સુધી જવાની શું કામ જરૂર પડી? દડો તો પાણી ઉપર તરે, એને તળ સુધી જવું પડ્યું કેમ, શું કામ? એને લેવા જવું હતું તો તરીને લઈ આવો તો ને, કારણ કે કોઈ દડો અંદર ડૂબી તો ન જાય. રબરનો હોય દડો તોય પણ તરે, કપડાનો હોય તોય તરે, પ્લાસ્ટિકનો હોય તોય તરે, લાકડાનો દડો હોય તોય તરે, તો લોખંડના દડાથી તો કઈ રમતો રમાય નહીં. એ દડો કઈ ધાતુનો હતો કે છેક તળ સુધી દડો પહોંચી ગયો અને તળ સુધી કનૈયાએ લેવા જવું પડ્યું? હજી વિજ્ઞાનને ખબર નથી કે દડો હતો કઈ ધાતુનો કે છેક તળ સુધી ચાલ્યો ગયો, એને લેવા કનૈયાએ છેક તળ સુધી જવું પડ્યું? હજી વિજ્ઞાનને ખબર નથી કે આ દડો કઈ ધાતુનો હતો. બસ યહી લીલા હે સાહેબ, કનૈયાની લીલાનો કોઈ પાર પામી ન શકે. તળ સુધી ગયો છે અને ભયંકર કાલી નાગ જ્યાં તળમાં રહેતો હતો એના મસ્તક ઉપર છલાંગ મારીને કનૈયાએ કૂદકો માર્યો અને કાલી નાગને જગાડવાના પ્રયત્ન કરવા લાગ્યો. આ એટલો બધો ભયંકર કાલી નાગ, વિષ જ્યારે ઓગતો હોય ત્યારે આકાશમાંથી કોઈ પક્ષી ઉડીને નીકળે તો એની દુર્ગંધ એ પક્ષીને લાગી જાય તો એ પક્ષી મૃત્યુ પામીને નીચે પડે, આટલો ભયંકર વિષધારી કાલી નાગ હતો. અને એના મસ્તક ઉપર કૂદકા મારી અને કાલી નાગને જગાડવા લાગ્યો અને ત્યાં નાગ પત્નીઓ જોઈ ગઈ. કનૈયાને જોઈને એમ કહે છે, ઘરે કોઈક બાળક આવી ગયું, એને ખબર નહીં હોય કે આપણા પતિ આટલા બધા વિષધારી છે. એટલે કહ્યું કે બેટા તું કોણ છો, આટલું કોમળ તારું શરીર, આટલા કોમળ અંગો અને આ કાલી નાગને માથે ચડીને બેઠો છે, પણ તને ખબર નથી અમારા પતિ હમણાં જાગી જશે અને વિષ જ્યારે ઓકવા માંડશે ત્યારે એટલી બધી ભયંકર દુર્ગંધ આવે છે તારું મૃત્યુ થઈ જાય. જા બેટા જલ્દી કિનારે પાછો ચાલ્યો જા. કનૈયો કહે છે કે તમે ચિંતા ન કરો, આજ તારા પતિની તાકાતને જોવા આવ્યો છું. નાગપત્નીઓ કહે છે કે બેટા તું બહુ નાનો બાળક છે, તને ખબર ન હોય, ચાલ એકલો ન જઈ શકતો હોય તો અમે તને કિનારા સુધી મૂકી જઈએ, પણ તું જલ્દી બેટા પાછો ચાલ્યો જા અને કદાચ તારું મૃત્યુ થઈ જાય, અમે તને રોકી ન શકીએ તો અમને બાળ હત્યાનું ખોટું પાપ લાગશે, એના કરતા ચાલ્યો જા ને. પણ કનૈયો કહે છે કે આજ તો કોણ કોની હત્યા કરે છે જોઈ લેવું. છલાંગ મારી અને મસ્તક ઉપર કૂદવા લાગ્યો અને કાલી નાગની મૂછ પકડી અને એને જગાડવાના પ્રયત્ન કરવા લાગ્યો અને કાલી નાગ જાગ્યો ત્યાં તો અત્યંત વિષ ઓકવા લાગ્યો. બીજી બાજુ ગોવાળિયાઓએ જઈને માં યશોદાને અને નંદબાબાને સમાચાર આપ્યા કે બાબા ગજબ થઈ ગયો, કનૈયો યમુનાના દરામાં જઈને કૂદી પડ્યો, દડો લેવા માટે ગયો છે, હવે ન જાણે કનૈયાની શું હાલત થશે. ત્યાં તો આખો વ્રજનો સમાજ યમુનાના કિનારે, માં યશોદાજી યમુનાના ધરામાં કૂદવા જાય. સમજદાર લોકોએ કહ્યું કે રેવા દો માં, તમારો કનૈયો કોઈ સાધારણ બાળક નથી, હમણાં આવી જશે. આ બાજુ કનૈયો જાણે કાલી નાગના પ્રાણ હરી લેતો હોય એમ એક પછી એક પગની એડી વડે કાલી નાગના માથા ઉપર પ્રહારો થયા. ત્યાં તો કાલી નાગ મરણા તોલ જેવી અવસ્થામાં થઈ ગયો, કાલી નાગનું શરીર મીંડ્યું થરથર કંપવા.
નાગપત્નીઓ સમજી ગઈ કે આ બાળક કોઈ સાધારણ નથી. નાગપત્નીઓ એ સ્તુતિ કરી કનૈયાને કે બાળક તું કોણ છે? બોલે મારો પરિચય તો આખા વિશ્વને ખબર છે કે હું નંદ અને યશોદાનો દીકરો છું, પણ આજ તારા કાલી નાગને અહીંયાથી મારે ખસેડવો છે, એટલા માટે આવ્યો છું. કહી દે તારા પતિને કે જો એના મૂળ સ્થાનમાં અહીંયાથી ચાલ્યો જાય તો મને કંઈ વાંધો નથી, બાકી ક્ષણ માત્રમાં એના પ્રાણ પંખીરું હમણાં જ હરી લઈશ. નાગપત્નીઓએ વિનંતી કરી કે અમે અમારા પતિને સમજાવી દઈશું, કનૈયા એને છોડી મૂક. બોલે નહીં, એ જાતે જ એના મુખેથી એમ કહે કે હું આ સ્થળ છોડી દઉં છું. કાલી નાગ મરણા તોલ જેવા જ્યારે થઈ ગયો ત્યારે ભગવાનને શરણે થઈ પડ્યો, પ્રભુ મને ક્ષમા કરી દો, હું આ સ્થાન છોડીને ચાલ્યો જઈશ, પણ મને માફ કરો પ્રભુ. ભગવાને કહ્યું કે તો પછી જા, તારા મૂળ સ્થાન રમણક દ્વીપની અંદર ચાલ્યો જા. કાલી નાગ આવ્યો તો રમણક દ્વીપમાંથી, અને ભગવાન કાલી નાગના મસ્તક ઉપર ચડી નૃત્ય કરતા બાંસુરી બજાવવા લાગ્યા છે. યશોદા મૈયાને બાંસુરીનો નાદ સંભળાયો કે છે આ તો મારા લાલાની વાંસળી છે, અને ત્યાં તો નૃત્ય કરતો કરતો કાલી નાગના મસ્તક ઉપર ચડી અને યમુનાના ધરામાંથી બહાર આવ્યો. સૌએ કનૈયાને તેડી લીધો છે, અને કાલી નાગ એના મૂળ સ્થાને રમણક દ્વીપમાં ચાલ્યો ગયો. આપણને એવો પ્રશ્ન થાય કે કાલી નાગ એના સ્થાન છોડીને અહીંયા શું કામ રહેતો હતો, અહીંયા શું કામ રહેવા માટે આવ્યો, શા માટે અહીંયા રહેવા માટે આવ્યો? તો કે છે કે એક વાર ગરુડજી જ્યારે બધા સર્પોને ખાવા દોડે છે ત્યારે બધા સર્પોએ ભેગા થઈને ભગવાનને વિનંતી કરી, પ્રભુ તમારું વાહન ગરુડ આમ અમને બધાને વારાફરતી ખાઈ જાય છે, તો આમને આમ જો વધારે ચાલ્યું ને તો એક વાર અમારી સર્પ જાતિ ખતમ થઈ જાય. એટલે ગરુડજીને સમજાવી દો ને કે એનો ખોરાક સર્પ છે, વાત સાચી છે, પણ અમે દરરોજ એક સર્પ એની પાસે સામે ચાલીને ખોરાક માટે મોકલી દઈશું, એટલે આમ અમને બધાને એક સાથે મારી ન નાખે. ભગવાને ગરુડજીને સમજાવ્યા, ગરુડજી માની ગયા, કઈ વાંધો નહીં, દરરોજ એક સર્પને તારી પાસે મોકલી દેવામાં આવશે ભલે, પણ હવે નક્કી એવું થયું કે મરવા માટે કોણ જાય, એક સર્પને મોકલવાનો છે પણ મરવા તૈયાર કોણ થાય. એટલે બધા સર્પોએ ભેગા થઈને એવું નક્કી કર્યું કે આપણામાં જે વધારેમાં વધારે ગરડો હોય ને એને મરવા મોકલી દેવા, વધારેમાં વધારે ગરડો હોય એને આમે હવે એને બધું પરવારી ગયા હોય એટલે કહે છે કે એને જવા દો. એમાં કાલી નાગનો એક વાર વારો આવ્યો. કાલી નાગે જીદ કરી હું મરવા નહીં જાઉં, એટલે ગરુડજીને ખબર પડી કે કાલી નાગનો વારો છે, પણ કાલી નાગ મરવા આવતો નથી. એટલે ગરુડજી કાલી નાગને પાછળ દોડ્યા અને કાલી નાગ યમુનાના ધરાની અંદર આવીને છુપાઈ ગયો. ત્યાં ગરુડજી જઈ નહોતા શકતા, કારણ કે એકવાર એક સૌભરી નામના ઋષિ યમુનાના કિનારે જ્યારે તપ કરતા હતા ત્યાં ગરુડજી આવી અને માંસ ભક્ષણ કર્યું, એટલે સૌભરી ઋષિએ એને શ્રાપ આપ્યો કે અહીંયા આવું દુષ્કૃત્ય કરવા યમુનાના કિનારે આવે છો, ફરીવાર અહીંયા આવીશ તો બળીને ભસ્મ થઈ જઈશ. આવો શ્રાપ ગરુડજીને હતો અને આ વાતની કાલી નાગને ખબર હતી, એટલે કાલી નાગ યમુનાના ધરામાં આવીને છુપાઈ ગયો કે હવે હું અહીંયા નિર્ભય છું, મને કોઈ મારી નહીં શકે. એટલે કાલી નાગને ભગવાને એના મૂળ સ્થાન રમણક દ્વીપની અંદર મોકલી દીધો છે. ભગવાન ગ્વાલમિત્રોની સાથે ગાયો ચરાવવા વનની અંદર જાય છે, અને બનેલો એવું કે ભગવાન એકવાર ભાતું લાવ્યા નથી. દરરોજ એને માં ભાતું ભરી આપે, પણ આજે ભગવાન ભાતું લઈને આવ્યા નહીં. એટલે ભગવાન બપોર થઈ ભૂખ લાગી એટલે ગોવાળી આવવાનું કીધું કે તમે બધા ભાતું તો લાવ્યા હશો, તો કે હા અમે ભાતું લાવ્યા, પણ કહે છે કે આજે હું ભાતું લાવ્યો નથી. તો કહે છે કે આજે તમારામાંથી બધું થોડું થોડું મને ભોજન આપો. એટલે બપોર થઈ બધા ગોવાળિયાઓ ટોળે વળીને ભાતું જમવા માટે બેઠા અને કનૈયાએ બધાની પાસેથી થોડું થોડું ખાધું છે, પણ કેવી રીતે ખાધું છે? ભગવાન કરપાત્રી બન્યા છે, કરપાત્રી એટલે હાથનું જ પાત્ર બનાવ્યું ભગવાન. કોઈ પાત્ર તો લાવ્યા નહોતા ભગવાન,
એટલે હાથમાં જ ભગવાને ખાવાનું લીધું. અને એટલું જ નહીં, એક ગોવાળ ઘરેથી અથાણું બનાવીને લાવ્યો છું, તો અથાણું રાખવાની કંઈ હાથમાં જગ્યા નહોતી એટલે ભગવાને આંગળીઓની વચ્ચે અથાણાની ચીર ભરાવી. ભાગવતમાં આ વાતનો સ્પષ્ટ ઉલ્લેખ છે, ભગવાન આવી રીતે કરપાત્રી બન્યા. ભગવાને અથાણાની ચીર આંગળીઓની વચ્ચે ભરાવી, હાથમાં રોટલાના ટુકડા લીધા અને ભગવાન ભોજન કરે છે. એમાં એક ગોવાળ શાંતિથી છાનું મનો બેઠો છે, નામ છે એનું મધુમંગલ. એટલે કનૈયાએ કીધું કે મધુમંગલ, બધાએ તો પોતપોતાના ઘરનું ભાતું મને આપ્યું, પણ તે મને કેમ કઈ ન આપ્યું? એટલે કીધું કે બીજા ગોવાળિયાઓ બોલ્યા કે કનૈયા, તું તને મેં ભાતું આપ્યું ને તું જમવા માંડ ને. દેખો યહાં પર ગોવાળિયાઓની સમજદારી જુઓ તમે. બીજા ગોવાળિયાઓએ કનૈયાને એમ કીધું કે કનૈયા તું જમવા માંડ ને, ભાતું આપ્યું ને તને, તું આજે નથી લઈ આવ્યો, તને અમે આપ્યું, તું જમવા માંડ, બીજી બધી ચર્ચા ન કર. પણ નહીં નહીં, કનૈયો કહે છે કે મધુમંગલે મને કેમ કઈ ન આપ્યું, મને કહો. ગોવાળિયાઓને ખબર હતી કે મધુમંગલના ઘરમાં કઈ છે નહીં, એટલે મધુમંગલ ઘરેથી કઈ લાવ્યો નથી. એટલે છાનો માનો બેઠો બેઠો જોયા કરે છે. એટલે ગોવાળિયાઓને એમ હતું કે જો અમે એમ કહી દઈએ કે મધુમંગલના ઘરની અંદર કાંઈ છે નહીં, તો મધુમંગલને શરમ આવે, એની ગરીબાઈને અમારે ખુલ્લી પાડવી નથી. એટલે ગોવાળિયાઓએ સમજદારી વાપરી. ધ્યાન દેના, યહાં પર કુછ સૂચન હૈ, કુછ સંકેત, કે કોઈની ગરીબાઈની હાંસી તૂસી ન કરવી સાહેબ. કોઈ ગરીબ માણસ હોય, કોઈ નાનો માણસ હોય ને, તો એની ક્યારેય મજાક ન ઉડાવવું. ખબર નથી આજે આપણે કરોડપતિ હઈશું, કાલે કદાચ રોડપતિ પણ થઈ જવાનો વારો આવે. એટલે કોઈ નાનો માણસ હોય તો એની ક્યારેય મજાક ન ઉડાવજો બાપ. સહેજ સહેજ જીવનની અંદર માનવતાને સ્થાન આપજો, કે ગરીબ માણસ છે તો એની ગરીબાઈ દેખાય નહીં ને, એવા એના પ્રયત્ન કરી લેજો. કોઈ ગરીબની આપણે મશ્કરી કરીએ છીએ અને એનું દિલ દુભાયું હશે ને, તો એ ગરીબના આંતરમાંથી કંઈક એવી બદ્દુઆ નીકળશે કે જે ક્યારેક આપણને બહુ મોટી મુસીબતમાં મૂકી દેશે. અને ઈશ્વરના દરબારમાં આ બધું જ પિક્ચર દેખાઈ રહ્યું છે આપણું. એટલે ક્યારેય કોઈ ગરીબની મશ્કરી ન કરજો બાપ. કોઈની ગરીબાઈ દૂર ન કરી શકો તો કાંઈ નહીં, પણ ખેર કોઈની મશ્કરી તો ન જ કરજો. તમારાથી કોઈનું સારું ન થાય તો કાંઈ નહીં, પણ કોઈને હલકો તો ન પાડજો. તમે કોઈને ભૂખ્યાને અનાજ ના આપી શકો તો કાંઈ નહીં, પણ કાંઈ કોઈના ઘરમાં નથી તો પછી એની મજાક મશ્કરી કરી અને સમાજમાં એને નીચું જોવું પડે, આવું તો ન કરજો. અમારા ભજનકારો એક પંક્તિ કહે છે કે સુગંધની તને ખબર ન હોય તો ફૂલડાને પાણી ન પાતો ચાલશે પણ ઉગતા છોડ ખેડી તમે ખબર હોય તો આ ફૂલડાઓ ને થોડીશમાં પાણી ન પાતો ચાલ છે પણ ઉગતા છોડ ખેડીશમાં સુરવીર ને તો જોઈને પ્રાણી કાયર થઈને ભાગીશમાં કાયરપણાની વાતો કરીને બીજાને બીજાને સુગંધની તને ખબર ન હોય તો ફૂલડાને તું તોડીશ માં પાણી નો પાતો કઈ નહીં પણ ફૂલડાને તું ઉગતા છોડ ઉખેડીશ માં શા માટે સીધે માર્ગડે જો કોઈ ચાલે એને માર્ગ અવળો બતાડીશ માં પરાયાનું સારું જોઈને દિલડું તારું દુભાવીશ માં
ગોવાળિયા હોય બહુ સમજદારી વાપરી, પણ કનૈયાએ કીધું કે નહીં મને કહી દો, એ શું કામ નથી આપતો મને કાંઈ. એટલે ગોવાળિયાઓએ કીધું કે કનૈયા એના ઘરમાં કાંઈ નથી, અમારે તને કહેવું ન જોઈએ, એને એની ગરીબાઈને અમારે ખુલ્લી પાડવી નહોતી, પણ તું માન્યો નહીં. એટલે લાલા એના ઘરમાં કાંઈ નથી. અરે કાંઈ નથી કે આ એની બાજુમાં કંઈક મટુકી પડી છે, એમાં શું છે? બોલે એમાં તો એ છાશ લાવ્યો છે. મધુમંગલે કીધું કે કનૈયા આમાં હું લાવ્યો છું ને જે છાશ, એ પણ 4-5 દિવસની ખાટી છે, તને અપાય નહીં લાલા, તારું અપમાન થાય. અરે છાશ લાવ લાવ મધુમંગલ, મને તારા ઘરની છાશ આપ. મધુમંગલ ના પાડે, પણ ભગવાને મધુમંગલની પાસેથી મટુકી જૂટવી લીધી છે, અને ભગવાને કોઈ પાત્ર તો લાવ્યા નથી, એટલે મટુકીને સીધી જ મોઢે વળગાડી અને મધુમંગલના ઘરની ખાટી છાશ ભગવાન પીવે છે. આનો અર્થ એ થાય કે કદાચ ભગવાનની એવી ઈચ્છા હશે કે એ મને કંઈક આપે તો હું એને કંઈક આપું ને. મધુમંગલના ઘરનું ભગવાન કંઈક હું કંઈક લઉં તો મારે એના કરતાં 10 ગણું એને આપવું છે, પણ પહેલાં મને એ આપે. જ્યારે આપણું શું છે, ઉલટું ખાતું છે. આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે ભગવાન આ વખતે જો મારો પગાર વધ્યો તો એમાંથી 5,000 તને આવું નહીં, પહેલાં તમે આપો પછી એ આપે. એના દરબારમાં બધો હિસાબ બરાબર હોય સાહેબ. ભગવાન તું મને આમ કરી દે તો હું તને આમ. સ્વાર્થ પરાયણતા છે. ભગવાન પેલા મારું કામ કરે, પછી ઘણા ઘણા લધી કહેતા અમારે પિતૃ કાર્ય કરવું છે, પણ પિતૃ અમારું આટલું કરી દે તો. એ જીવતા હતા ત્યારે તે એને પાણીનો ગ્લાસ નથી ભરીને દીધો, તારું કામ હું કરીને દે. એની હયાતીમાં તેને પાણી નથી પાયું, હવે એ તારું કામ કરી નથી. ભગવાનને આપણે કંઈક આપીએ તો ભગવાન આપણને આપે. અને ભગવાન એમ કહે કે હું કઈ અમીરોને ત્યાં જમવા જાઉં છું, આ પ્રસંગ આપણને બતાવે છે. હું કઈ બંગલાવાળાને ત્યાં જાઉં છું એવું થોડું છે. કદાચ બંગલાવાળાને ત્યાં સાચો ભાવ ન મળે, પ્રેમ ન મળે, તો હું ત્યાં જતો પણ નથી. હું તો ગરીબની ઝૂંપડીમાંય જાઉં છું. વિદુરની પ્રત્યક્ષ દાખલો તમે જુઓ, શબરીનો પ્રત્યક્ષ દાખલો જુઓ. ભગવાને દુર્યોધનના મહેલો છોડ્યા અને 56 પકવાન છોડી અને ભગવાન વિદુરને ત્યાં સૂકો રોટલો અને તાંજળિયાની ભાજી ખાઈ આવ્યો. શબરીના એઠા બોર ભગવાન ખાઈ આવ્યો, એ માત્ર કંઈ ભગવાનને ભૂખ લાગી હતી ખાધા છે એવું નથી. ભગવાન બહુ થાકી ગયા હતા અને ખાધા છે એવું નથી. શબરીનું માન રાખવા પણ કદાચ ભગવાને ખાધા હોય એવું નથી. તો કે ભગવાન રામને શબરીની અંદર માં કૌશલ્યાના દર્શન થયા ત્યારે ભગવાનને ખાવા પડ્યા છે. એમાં માં એને કૌશલ્યા દેખાણે છે. ભગવાન કૃષ્ણને વિદુર અને સુલભાની અંદર ક્યાંક નંદ અને યશોદા દેખાણા હશે એટલે એને ત્યાં ભાજી ખાધી છે. કઈ ભગવાનને ભૂખ ન લાગે સાહેબ, ધ્યાન દેના. ભગવાનને જો ભૂખ હોય તો એક જ વાતની ભૂખ છે, માત્ર તમારો ભાવ. એટલે કીધું સોનાના થાળયને 56 પકવાન મારે ભક્તોને મૂકી કેમ ખાઉં. એ ટોચમાં ટાકણું લઈ ભાઈ ગડવૈયા મારે પ્રભુ થઈ નથી રે પૂજાઉં રે ગડવૈયા મારે હવે ઠાકોરજી નથી થાઉં. આ પીળા પિતાંબર જર કસી રામા ઓલ્યા વાઘામાં નથી વીટળાવું. ધ્યાન દેના શબ્દ પર ગૌર કરે. એ પીળા પિતાંબરો જર કસી જામા ઓલ્યા વાઘામાં નથી વીટળાવું. એ નમતી હાંજે કોઈ આ નમણી વિજો ગણના ઉના ઉના સુડે થી નાઉ રે ઘડિયા મારે હવે ઠાકોરજી નથી થાઉં.
गोमती जी के गंगा जी ना बोला निर्यमुना मान थी नाऊ बेटड़े बाप ना मोढ़ा ना भाड़ा एवा उना उना सुड़े थी ना उरे घड़िया मारे ठाकुर थी था। भगवान मधुमंगल ना घर नु सुकाम खाधु भगवान कई ले तो एने आपे नहीं सुदामा ना घर नी आप परिस्थिति जानो छो भगवान त्या वारंवार वारंवार भिक्षुक ना वेश मा गया छे पण एनी पत्नीए ज्यारे भिक्षाम देही कहीने बार कोई साधु ने उभेला जोया दरवाजो खोली अने त्यारे एने एटलो जवाब आप्यो तो कि महाराज आजे काई तमने नहीं आ केम तो कि अमारा घेर सूतक छे। भगवान विचार करे कि आ सुदामानी पत्नी समझदार अने एम कहे कि अमारे घेर सूतक छे એટલે ભગવાન ભિખારીના વેશમાં સાધુના વેશમાં આવ્યો હોય તો એને પૂછે કે તમારા ઘેરે મરણનું સૂતક છે કે જન્મનું કઈનું મૃત્યુ થયું છે બોલે ના તો કે જન્મનું સૂતક છે તમારા ઘેરે શું જન્મ્યું તો કે અમારા ઘેરે એક દરિદ્રતા નામની કન્યા જન્મી એટલે હું તમને કાંઈ આપી નહીં શકું ભગવાન લેવા તો ઘણી વાર આવ્યો તો કે આની પાસેથી કંઈક લઉં તો એને હું આપી શકું પણ કાંઈ મળ્યું નહીં સાહેબ એટલી તો એની દરિદ્રતા અને પછી જ્યારે સુદામા ત્યાં જઈને પૌવા ખવડાઈ આવ્યો ત્યારે હરિને ઋણ ચૂકવવું પડ્યું એને દશ ગણું આપવું પડ્યું તો ભગવાનને કંઈક આપવું મધુમંગલની પાસેથી ખાટી છાશ ભગવાને પીધી એના કરતાં એને અનંત ગણું ઋણ ચૂકવી આપ્યું છે ભગવાન આમ ભગવાને ગોવાળિયાઓના ઘરનું ભોજન ખાધું હવે એક દિવસ ઘટના એવી બને છે કે આજે જાણે કેમ ભગવાન ભાતું લઈને નથી આવ્યા એમ એક દિવસ કોઈ ગોવાળિયાઓ ભાતું લઈને આવ્યા નહીં બધા ભાતું લીધા વિના ના આવ્યા છે અને એમાં બપોર થઈ ગોવાળિયાઓને ભૂખ લાગી એટલે કનૈયાની પાસે આવીને કીધું કે કનૈયા આજે ભાતું લઈને નથી આવ્યા અને ભૂખ લાગી છે હવે શું કરવું એટલે કનૈયાએ કીધું કે અહીંયાથી થોડેક દૂર જાઓ ત્યાં બ્રાહ્મણો યજ્ઞ કરે છે અને એ યજ્ઞમાં બ્રાહ્મણો તો રત હશે પણ તમે એમની પત્ની પાસે જાજો આશ્રમની અંદર અને એ તમને જમવાનું આપશે ભલે ગોવાળિયાઓ બધા ગયા બ્રાહ્મણો જ્યાં યજ્ઞ કરતા હતા ત્યાં અને બ્રાહ્મણોને જઈને કહ્યું પણ બ્રાહ્મણોએ કંઈ જવાબ ના આપ્યો કનૈયાએ કહ્યું કે તમે એમને એમની પત્નીઓને જઈને કહો એટલે બ્રાહ્મણ પત્નીઓ પાસે ગયા કંઈક અમે કનૈયાની સાથે ગાયો ચરાવવા વનમાં આવ્યા છીએ પણ ભાતું લાવ્યા નથી એટલે અમને ભૂખ લાગી છે તો જમવાનું આપો એટલે બ્રાહ્મણ પત્નીઓ કનૈયાનું નામ સાંભળી હાથમાં ભોજનના થાળ તૈયાર કરી અને વનની અંદર કનૈયાને અને ગોવાળિયાઓને જમાડવા માટે આવે છે અને કનૈયો એ ભોજન જમે છે આનો એક સીધો સાદો અર્થ કરી શકાય કે ભગવાન કૃષ્ણને પેલો પ્રસંગ જે જોઈએ એમાં એક કનૈયો એક જ ભાતું નથી લાવ્યો આ આ આ બીજા પ્રસંગમાં જુઓ તો આમાં કોઈ ભાતું નથી લાવ્યું એવું કંઈ બને કંઈ એકાદ વ્યક્તિ ભૂલી જાય બે ભૂલી જાય પાંચ ભૂલી જાય પણ આજે તો આખી ટોળકી ભાતું લીધા વિનાની જ આવી આ બધી ભગવાન કૃષ્ણની લીલા હતી કે આજે ભગવાનની ઈચ્છા એવી હતી કે આપણે બ્રાહ્મણના ઘરે જમવું છે અને આજે સમાજમાં એવી માન્યતા છે કે બ્રાહ્મણના ઘરે ખવાય નહીં ખબર નહીં લોકો આવું શું કામ કહે છે કે બ્રાહ્મણના ઘરે ખવાય નહીં આપણે કહીએ કે કેમ ન ખવાય તો કે પાપ લાગે હરિવાલા બ્રાહ્મણના ઘેરે ખાવામાં પાપ લાગે પણ મને કહેવા દો કે તમે પાણીપુરી એમને એમ દાબી જાઓ છો પાઉભાજી હોટલમાં જઈને ખાઈ જાઓ છો પિઝા મંચુરિયન આવું બધું તો તમે ખાઈ જાઓ છો ત્યાં તમને પાપ લાગતું નથી બ્રાહ્મણના ઘરે ચાની રકાબી પીવી તો કે પાપ લાગે શું કામ આવું કરો અમારે તો ત્યાં સુરતમાં પરવાળાના અમારી નજીકમાં જેટલા રહે છે ને અમે અઠવાડિયે 15 દિવસ ભેગા થાય નો આવે તો ફોન કરીને બોલાવી લઉં પૂછી જોઉં અમારા મનુભાઈ ને બધા 15 દિવસ થાય તેમ થાય હાલો ને ચા પીવા બ્રાહ્મણના ઘરનો પ્રસાદ તરીકે તમે ગ્રહણ કરો પાપ શું લાગે સાહેબ પાપ તો તમારે હરામનું ખાવું હોય તો લાગે અનિતિનું ખાવું હોય તો પાપ લાગે બ્રાહ્મણના ઘરે ગાયત્રીના જપ થતા હોય
નિત્ય પંચ યજ્ઞ થતા હોય, સંધ્યા વંદન પૂજા પાઠ થતા હોય અને એના ઘરે તમે ભોજન કરો તો એને પ્રસાદ માનીને ગ્રહણ કરો, એટલે તમારી બુદ્ધિમાં ક્યાંય પણ કુમાર્ગનો વિચાર નહીં આવે. સાહેબ, બ્રાહ્મણનો પ્રસાદ ગ્રહણ કરજો, એવું ક્યારેય ન કહેતા કે બ્રાહ્મણના ઘરે ખવાય નહીં. તમારે જૂટવીને ખાઈ જવું હોય તો કોઈનું ન ખવાય, બ્રાહ્મણનું નહીં. છેતરીને છેતરપિંડી કરીને અનિતિનું લઈને હરામનું ખાઈ જવું હોય તો બ્રાહ્મણનું તો શું, કોઈનું ન ખવાય સાહેબ, એવું કોઈનું ન ખાતા. અને હા, ઘણા લોકોને એવી માન્યતાઓ હોય ખરી કે આપણે બ્રાહ્મણને દેવાનું હોય એમાં લઈ ક્યાં લેવું, તો અમે ક્યાં તમને કહીએ છીએ, અમારી ઘરે નાના ટાબરિયાઓ છે. બરાબર ને, મફત નો ખાતા પણ ખાવ તો ખરા. માટે બ્રાહ્મણના ઘરનું ભોજન કરવું જોઈએ સાહેબ. ભગવાન બ્રાહ્મણના ઘરનું ભોજન પ્રસાદ માનીને ગ્રહણ કરે છે. સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કહે છે કે આવી રીતે જ્યારે ભગવાન ગાયો ચારતા હતા ત્યારે બ્રહ્માજીને શંકા પડી કે કનૈયો ખરેખર બ્રહ્મ છે? જો કનૈયો બ્રહ્મ હોય તો એની પરીક્ષા કરો, એની કસોટી કરો. એટલે કનૈયાના બધા વાછરુ ચોરી લીધા બ્રહ્માજી અને બ્રહ્મલોકમાં લઈને જતા રહ્યા. ગોવાળિયાઓ આવ્યા કનૈયાની પાસે, કનૈયા આપણા વાછરુ ક્યાંક ચાલ્યા ગયા, કંઈ મળતા નથી. કનૈયો કહે છે કે જરા જુઓ ક્યાંક આજુબાજુમાં ચરતા હશે. ભલે ગોવાળિયાઓ કંઈક બધી જગ્યાએ અમે તપાસ કરી પણ અમને ક્યાંય મળ્યા નહીં. ભગવાને જાણી લીધું કે આ તો બ્રહ્માજીની લીલા છે. ગોવાળિયાઓને સાંજ પડી એટલે ઘરે મોકલી દીધા કે તમે જાઓ બધા ઘરે, હું સાંજ પડે એટલે વાછરુને ગોતીને આવી જઈશ. અને ભગવાને ગોવાળિયાઓને વિદાય કરી અને દિવ્ય લીલાનો પ્રારંભ કર્યો કે જેવા વાછરુ બ્રહ્માજી ચોરીને લઈ ગયા છે એવા જ પોતાની માયા દ્વારા બીજા વાછરુ ઉત્પન્ન કરી લીધા. સાંજ પડી, કનૈયો ઘર તરફ પહોંચ્યો ત્યાં બ્રહ્માજીને એમ થયું કે કનૈયો હવે રડતો લાગે છે કે મારા વાછરુ કોઈક લઈ ગયા, મારા વાછરુ કોઈ લઈ ગયા. એટલે બ્રહ્માજીએ પૃથ્વીલોકમાં દ્રષ્ટિ કરી તો જેવા વાછરુ પોતે ચોરીને બ્રહ્મલોકમાં લઈ આવ્યા છે એવા જ વાછરુ લઈને કનૈયો ઘરે પહોંચી ગયો છે. બ્રહ્માજીને એમ થયું કે અરે આ તો કનૈયો બ્રહ્મ છે. અને ભગવાન બ્રહ્માજીએ કનૈયાને ક્ષમા માંગી છે કે લાલા મને ક્ષમા કરજે, મેં તારી પરીક્ષા કરી, આપ સ્વયં બ્રહ્મ છો પ્રભુ. ભગવાન કૃષ્ણએ હવે જે લીલા કરી છે એને લોકોએ ટીકાપાત્ર બનાવી છે, લોકો એને એને વખોડે છે એ લીલાને. એ લીલાનું નામ છે વસ્ત્રહરણની લીલા. ગોપીઓ જ્યારે યમુનાના જળની અંદર સ્નાન કરતી હોય છે અને ત્યારે કનૈયો ગોપીઓના કિનારે રહેલા વસ્ત્ર ચોરી લે છે અને કદમના ઝાડ ઉપર જઈને બેસી જાય છે. જ્યારે ગોપીઓ સ્નાન કરીને બહાર આવે, વસ્ત્ર જોવે નહીં, એટલે પાછી જળની અંદર જઈને બેસી જાય કે મર્યાદા તૂટે. એટલે ઉપર જોવે તો કદમના ઝાડ પર કનૈયાને વસ્ત્ર લઈને બેઠેલો જોવે. ગોપીઓ એને હાથ ફેલાવીને એમ કે કાના અમારા વસ્ત્ર આપી દે. કનૈયો કહે કે મેં ક્યાં ના પાડી, આવીને લઈ જાઓ. પણ ગોપીઓ કહે છે કનૈયા અમે કેમ બહાર આવ્યા, અમે વસ્ત્ર પહેર્યા નથી. એટલે કનૈયાએ કીધું કે જેમ તમે જળની અંદર પ્રવેશ કર્યો હતો એવી જ રીતે બહાર આવીને લઈ જાઓ. બોલે કનૈયા અમે જ્યારે સ્નાન કરવા જળની અંદર આવ્યા ને ત્યારે અહીંયા કોઈ હતું નહીં. બોલે અત્યારે ક્યાં કોઈ છે? બોલે અત્યારે તો તું છે. ત્યારે કનૈયાએ એને ઉપદેશ કર્યો છે કે ગોપીઓ તમારી એવી માન્યતા છે કે અત્યારે હું છું અને ત્યારે હું નહોતો, પણ ગોપીઓ હરિ વ્યાપક સર્વત્ર સમાન, બધી જગ્યાએ હું વ્યાપ્ત છું, તમે કેમ ભૂલી ગયા? પરમાત્મા ક્યાં નથી? પ્રહલાદે જ્યારે પિતાને પ્રશ્ન કર્યો, પિતાજી મારો નારાયણ મારામાં છે, તમારામાં છે, તમે મને એ તો બતાવો કે મારો નારાયણ ક્યાં નથી? જ્યાં જ્યાં નજર મારી ઠરે, યાદી ભરી ત્યાં આપની, સૃષ્ટિમાં માત્ર તું મળે એવી દ્રષ્ટિ મારે કરવી છે. ક્યાં નથી પરમાત્મા? ખૂની ના ખંજરો માં તું, ખૂની ના ખંજરો માં તું, પ્રિયા ના ચુંબનો માં તું, હરે હરિ ગર્જના માં તું, રહ્યો પિક કુંજને અવધૂ,
ગુલાબી ગાલમાં હસતો ક્ષયના હાડમાં વસતો ગુલાબી ગાલમાં હસતો ક્ષયના હાડમાં વસતો કદી રોગી સમો રડતો અગમ લીલા કરી અવધુ ખૂનીના ખંજરોમાં તું છો. કોઈ ખૂની ખૂન કરીને જાતો હોય ને હાથમાં લોહિયાળ ખંજર હોય તો એ લોહિયાળ ખંજરમાં ભગવાન તો હોય જ. પ્રિયાના ચુંબનો માં તું, બે પ્રેમીઓ વાર્તાલાપ કરી લ્યા હોય તો એના પ્રેમની વાતોમાં તું હોય. હરે હરે ગર્જના માં તું, ગાઢ જંગલમાં જો સિંહ ગર્જના કરતો હોય તો એની ગર્જનામાં એ તું છો, અને કોયલ ટહુકાર કરતી હોય તો એના ટહુકારમાં તું છો. ગુલાબી ગાલમાં હસતો ક્ષયના હાડમાં વસતો, ગુલાબી ગુલાબી ગાલવાળું નનકડું એવું કોમળ બાળક હોય ને તો એના ગુલાબી ગાલમાં ભગવાન તું છો, અને કોઈને ક્ષય નામનો ભયંકર રોગ થયો હોય તો એના હાડકામાં પ્રભુ તું છો. કદી રોગી સમો રડતો અગમ લીલા કરી, ક્યારેક તું હસાવે તો ક્યારેક રડાવે ખરો, અને ક્યારેક હસાવે રડાવે અને તું પોતે ક્યારેક રડે ખરો, એવી તારી અપરંપાર લીલા છે. એટલે કનૈયાએ કીધું કે ગોપીઓ હું અહીંયા નહોતો એમ તમે કેમ માની લીધું? આ દરેક જગ્યાએ હું વ્યાપ્ત છું, અને ગોપીઓ તમને વસ્ત્ર આપી દઉં, પણ જો આ વસ્ત્ર ચોરવાની લીલા ભગવાનને શું કામ કરી અહીંયાથી તમને સમજવા મળે. અને એ વખતે આપ ન જાણતા હો તો કહી દઉં કે ભગવાનની ઉંમર 6.5 વર્ષની હતી. 6.5 વર્ષની ઉંમરનો બાળક આવી લીલા કરતો હોય તો એમાં એના મનની અંદર વિકાર બુદ્ધિ ન હોય, એના મનની અંદર વાસના ન હોય, કામના ન હોય, એ તો માત્ર બાળ લીલા છે. એટલે કનૈયાએ કીધું કે ગોપીઓ તમને વસ્ત્ર આપી દઉં, પણ મને એક વચન આપો તો. હા કનૈયા, તું જે